લિગેન્ડ નું વર્ગીકરણ. ક્લાસિફિકેશન ઓફ લિગેન્ડ્સ. સામાન્ય રીતે લિગેન્ડ ઋણ વીજભાર ધરાવતો આયન અથવા તટસ્થ અણુ હોય છે. લિગેન્ડ નું વર્ગીકરણ તેના ઉપર રહેલા કુલ વીજભાર અથવા તે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ આપીને સંક્રાંતિ તત્વોના ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તેના આધારે થાય છે. એક દંતીય લિગેન્ડ. જો ઋણ આયન અથવા તટસ્થ અણુ લિગેન્ડમાંનો એક જ પરમાણુ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો તેને એક દંતીય લિગેન્ડ કહે છે. H2O, NH3 જેવા તટસ્થ અણુઓ અને Cl- CN- જેવા ઋણ આયનો એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને ધાતુ આયન સાથે જોડાય છે, જેમ કે COH2O6SO4 સંકીર્ણ સંયોજનમાં પાણીના દરેક અણુ કોબાલ્ટ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાયેલા હોવાથી તેને એક દંતીય લિગેન્ડ કહે છે. આ એક દંતીય લિગેન્ડમાં પાણીના અણુમાંનો ઓક્સિજન પરમાણુ તેમજ એમોનિયાના અણુમાંનો નાઇટ્રોજન પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપે છે. આથી ઋણ આયન અથવા તટસ્થ અણુમાં રહેલા જે પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે તેને લિગેન્ડનો સવર્ગ સ્થળ નિર્દેશ કોઓર્ડિનેશન સાઇટ કહે છે. 2. દ્વિદંતીય લિગેન્ડ. જે લિગેન્ડમાં બે સવર્ગ સ્થળ નિર્દેશ હોય તેને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. આ પ્રકારના લિગેન્ડમાંના બે પરમાણુઓ બે ઇલેક્ટ્રોન યુગ્મ આપીને ધાતુ આયન સાથે બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આમ એક જ લિગેન્ડ ધાતુ આયનની બે દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે, જેમ કે ઇથિલિન ડાયએમાઇનનો એક તટસ્થ અણુ તેના બે નાઇટ્રોજન પરમાણુઓ ઉપરના બે ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપીને બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એક ઓક્સેલેટ OX2- ઋણ આયનના બે ઓક્સિજન પરમાણુઓ ઉપરના બે ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપીને બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. 3. ત્રિદંતીય લિગેન્ડ. જે લિગેન્ડમાં ત્રણ સવર્ગ સ્થળ નિર્દેશ હોય તેને ત્રિદંતીય લિગેન્ડ કહે છે. આ પ્રકારના લિગેન્ડમાંના ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને ધાતુ આયન સાથે ત્રણ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આમ એક જ લિગેન્ડ ધાતુ આયનની ત્રણ દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે, જેમ કે પ્રોપિલિન ટ્રાયએમાઇનનો એક તટસ્થ અણુ તેના ત્રણ નાઇટ્રોજન પરમાણુઓ ઉપરના ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપીને ત્રણ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. 4. ષટદંતીય લિગેન્ડ. જે લિગેન્ડમાં છ સવર્ગ સ્થળ નિર્દેશ હોય તેને ષટદંતીય લિગેન્ડ કહે છે. આ પ્રકારના લિગેન્ડમાંના છ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને ધાતુ આયન સાથે છ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. આમ એક જ લિગેન્ડ ધાતુ આયનની છ દ્વિતીયક સંયોજકતાને સંતોષે છે, જેમ કે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટમાંના ચાર ઓક્સિજન પરમાણુઓ અને બે નાઇટ્રોજન પરમાણુઓ ઉપરના છ ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપીને છ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. સામાન્ય રીતે જે લિગેન્ડમાં બે અથવા વધુ સવર્ગ સ્થળ નિર્દેશ હોય અથવા જે લિગેન્ડમાં બે અથવા વધુ પરમાણુઓ તેના ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપીને સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તેને બહુદંતીય લિગેન્ડ કહે છે. જ્યારે EN, OX2-, PTN, EDTA જેવા બહુદંતીય લિગેન્ડ
ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે ત્યારે સંકીર્ણ આયનની રચના ચક્રીય બને છે. આમ બહુદંતીય લિગેન્ડ અને ધાતુ આયન વચ્ચે થતી ચક્રીય રચનાથી બનતા સંકીર્ણ સંયોજનને કિલેટ કહે છે. દાખલા તરીકે CrCl2EN2NO3. કોષ્ટકમાં કેટલાક લિગેન્ડ અને તેના પ્રકાર દર્શાવ્યા છે.